स्वागत छे। दस्तावेजोनी नोंधणीने लईने महत्वना समाचार। सब रजिस्ट्रारनी कचेरीओ रजाना दिवसे पण चालू रहेशे। रजाना दिवसे पण सब रजिस्ट्रारनी कचेरी चालू रहेशे। 4, 7 अने 8 एप्रिल जाहिर रजा छे अने ए दिवसे पण सब रजिस्ट्रार कचेरी चालू रहेशे। जूनी जंत्रीना भावे दस्तावेजोनी नोंधणी थवानी छे, जे 15 एप्रिल सुधी थवानी छे अने आ कारणसर आ निर्णय लेवायो छे। राज्यनी तमाम 287 सब रजिस्ट्रार कचेरी खाते रजाना दिवसे पण कामकाज चालू राखवामां आवशे। હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, ખાસ કરીને જે સરકારી કચેરીઓ હોય છે તેમાં રજાના દિવસો વધુ હોય છે, પરંતુ આ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે રજાના દિવસોમાં પણ આ કચેરીઓ ચાલુ રહેશે, સબ રજિસ્ટ્રારની કચેરી ચાલુ રહેશે। પ્રકૃતિ, દસ્તાવેજની નોંધણી પ્રમાણે થઈ રહી છે, તેના સંદર્ભમાં જાહેર રજાના દિવસોમાં પણ જે આ દસ્તાવેજની નોંધણીના ચાલુ રહેશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। આમ તો માર્ચ મહિનામાં પણ આ જે સબ રજિસ્ટ્રાર કચેરી છે તે ખાતે જે દસ્તાવેજની નોંધણી ચાલી રહી છે, રજાના દિવસે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે એપ્રિલ માસમાં પણ જયારે નવી જંત્રી લાગુ થઈ રહી છે તેની પહેલાની જાહેર રજાઓ જે છે તેમાં પણ આ દસ્તાવેજની નોંધણી ચાલુ રહેશે। રાજ્યની તમામ 87 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 4, 7 અને 8 એપ્રિલની જે જાહેર રજાઓ છે તેના દિવસે પણ જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે નોંધણીની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે, કારણ કે 15 એપ્રિલથી નવી જંત્રી લાગુ પડવા જઈ રહી છે અને આ નવી જંત્રી લાગુ થાય તે પહેલા અનેક દસ્તાવેજો જે છે તે થઈ રહ્યા છે અને તેના માટે જાહેર રજા દરમિયાન આ કામગીરી કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। જી જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ।